हाय एवरीबॉडी, मजामां ने बधा? चलो स्वाध्याय 2.2 में आगळ जईशुं। आंतर संबंधों, तमने आंतर संबंधों एटले शुं एवो प्रश्न थाय। अंदर अंदर ना संबंधों, आंतर संबंधों एटले अंदर अंदर कोण? मनुष्य मनुष्य नी वात नथी अत्यारे। आपणे कयुं चेप्टर चाले छे? त्रिकोणमितीय प्रतिविधेयो, तो एमनी अंदर अंदर ना संबंधों। त्रिकोणमितीय प्रतिविधेयना अंदर अंदर ना संबंधों एटले शू? समझाऊं तमने। साइन इनवर्स एक्स तमने आपेला है, थीटा कोई पण होई सके, एटले मैं एक्स लीधो है। तो साइन इनवर्स नी अंदर कोई पण आपेलू है, मैं थीटा एक्स लीधो है, तो तमारे साइन इनवर्स पर थी बीजू कोई पण प्रतिविधेय लखवू होय तो कई रीते लखाय? एना आंतर संबंधों। साइन इनवर्स पर थी कोसेक इनवर्स लखवू होय तो खबर छे तमने थीटा व्यस्त करवानो, पण कोस इनवर्स टेन इनवर्स लखवू होय तो कई रीते लखाय? तो बहु सरळ छे, हुं तमने समजावुं। काटकोण त्रिकोण तमे नाना हता त्यारथी जाणो छो, काटकोण त्रिकोण बनावी दो। साइन एटले काटकोण त्रिकोणमां सामेनी बाजु छेदमां कर्ण आवे, એટલે કાટકોણ ત્રિકોણમાં ઉપર જે છે એક્સ એ સામેની બાજુ, નીચે કશું નથી એટલે એક કહેવાય, એટલે કર્ણ શું થઈ જાય? એક। તો સામેની બાજુ એક્સ, કર્ણ એક, પાસેની બાજુ રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર। કઈ રીતે આવે ખબર છે ને? તો કર્ણનો વર્ગ માઇનસ બાજુનો વર્ગ એનું વર્ગમૂળ, બધાને ખબર હોય। હવે આ કાટકોણ ત્રિકોણ બની ગયા પછી આના પરથી તમારે જે ઇન્વર્સ લખવો હોય એ સાઇન ઇન્વર્સ એક્સ બરાબર લખી શકો છો। મારે કોસ ઇન્વર્સ લખવું છે તો કોસ ઇન્વર્સ લખવું હોય તો કોસ એટલે કાટકોણ ત્રિકોણમાં શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ। તો મારે કોસ ઇન્વર્સ લખવું હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર અપોન વન આવી ગયું, છેદમાં વન મેં લખ્યો નથી। ટેન ઇન્વર્સ લખવું હોય તો કાટકોણ ત્રિકોણમાં ટેન ઇન્વર્સ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે ટેન ઇન્વર્સ સામેની એક્સ પાસેની રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર લખાઈ ગયું। કોકને એવો પ્રશ્ન થાય, સાહેબ મારે કોટ ઇન્વર્સ લખવું છે, તો ભાઈ આનું વ્યસ્ત કરી દેવાનું। સેક ઇન્વર્સ લખવું છે તો આનું વ્યસ્ત કરી દેવાનું, એ તો તમને ખબર જ છે વ્યસ્ત સંખ્યાઓ માટે ત્રિકોણમિતીય પ્રતિવિધેયના સૂત્રો, બરાબર। ચલો આગળ જઈશું। આ સાઇન ઇન્વર્સ પરથી બીજા લખ્યા, કોસ ઇન્વર્સ આપ્યું હોય તો એનો કાટકોણ ત્રિકોણ બનાવવાનો। કોસ એટલે શું થાય? કોસ એટલે કાટકોણ ત્રિકોણમાં સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ। તો આ પાસેની બાજુ એક્સ, કર્ણ એક, સામેની બાજુ શોધી નાખી। હવે આ કાટકોણ ત્રિકોણ પરથી તમારે જે લખવું હોય લખાય। મારે કોસ ઇન્વર્સ એક્સ બરાબર સાઇન ઇન્વર્સ લખવું છે તો શું લખાય? સાઇન ઇન્વર્સ સામેની બાજુ છેદમાં કર્ણ, છેદમાં કર્ણ મેં લખ્યો નથી કારણ કે એક છે। ટેન ઇન્વર્સ લખવું હોય તો શું લખાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, થઈ ગયું। હવે ટેન ઇન્વર્સ આપ્યો હોય સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ લખવું હોય એના જેવું જ છે। ટેન ઇન્વર્સ પરથી કાટકોણ ત્રિકોણ બનાવો। ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની, એટલે એક્સ અપોન વન, કર્ણ શોધી નાખો। સાઇન ઇન્વર્સ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ ઇન્વર્સ એટલે સામેની છેદમાં પાસેની છેદમાં કર્ણ, આવી ગયો કોસ ઇન્વર્સ। તો આ હતું કોઈ પણ ઇન્વર્સ પરથી તમે કોઈ પણ ઇન્વર્સમાં રૂપાંતર કરી શકો છો, એટલે એને શું કહેવાય? એ આંતર સંબંધો। હવે 18મો દાખલો જોઈએ। ટેન સાઇન ઇન્વર્સ 3/5 પ્લસ કોટ ઇન્વર્સ 3/2। તમને ખબર છે કે આપણે ઇન્વર્સમાં માત્ર ટેન ઇન્વર્સના જ સરવાળા અને બાદબાકીના સૂત્રો આવે છે, તો કોઈ પણ પ્રતિવિધેયનું પહેલાં શેમાં ફેરવી દેવાનું? ટેન ઇન્વર્સમાં। ચલો કોટ ઇન્વર્સમાંથી ટેન ઇન્વર્સમાં ફેરવવું હોય તો ખાલી વ્યસ્ત જ કરવાનું છે। ટેન ઇન્વર્સ 3/2નું અહીં શું થઈ જાય? 2/3। અને સાઇન ઇન્વર્સમાંથી ટેન ઇન્વર્સમાં જવું હોય તો મેં હમણાં શીખવાડ્યું એમ, કાટકોણ ત્રિકોણ બનાવો। સાઇન એટલે સામેની છેદમાં કર્ણ, બાજુમાં મેં ત્રિકોણ બનાવેલો છે 3, કર્ણ 5, એની પરથી પાસેની શોધી નાખો 4। હવે તમારે શું લખવું છે? સાઇન ઇન્વર્સની જગ્યાએ તમારે શું લખવું છે? ટેન ઇન્વર્સ। કેમ? કારણ કે સૂત્રો માત્ર ટેન ઇન્વર્સમાં જ હોય, તો ટેન એટલે
सामेनी छेद में पासे नी एटले 3/4 बने टेन इनवर्स थी गया। पची तो तमे राजा टेन इनवर्स एक्स प्लस टेन इनवर्स वाय के बदा दाखला गण आग टेन इनवर्स एक्स प्लस टेन इनवर्स वाय शू सूत्र टेन इनवर्स एक्स प्लस वाय अपॉन वन माइनस एक्स वाय लसा लाइन सादु रूप आप खबर है ना। ऊपर लसा लीधो एटले 9 प्लस 8 थी गया नीचे 12 माइनस 6 ऊपर 17 नीचे 6 10 10 इनवर्स कैंसल थी जाए। मैं तमने कीधु आगळ मुख्य विधेय हो तो चरण जोवानी जरूर नथी हा पण आगळ इनवर्स हो तो जोवानु हो पाछू ध्यान राखजो। तो 10 10 इनवर्स कैंसल एटले 17/6 तमारो आंसर। हवे तमे जे बधुं शीख्या एना परथी 3 एमसीक्यू छे बहु सरळ छे जोईए 19मो कॉस इनवर्स कॉस 7π/6 7π/6 ने खबर कैंसल ना थे डायरेक्ट तो खबर है ने केम केम बोलो जाते विचार आयो केम 7π/6 कॉस इनवर्स ना विस्तार में नहीं। कॉस इनवर्स ना विस्तार शू है 0 થી π क्लोज इंटरवल बराबर तो पहला विस्तार में लाव पड़े तो एना 7π/6 ने मैं शू लखी दीधु पाई प्लस 5/6 पाई प्लस एट तीजु चरण तीजा चरण में कॉस ऋण हो माइनस कॉस 5/6 मैं तमने पहला ज कीधु हमें माइनस अंदर आए तो पहला माइनस नो वहीवट करवा कॉस इनवर्स माइनस एट शू लखी सको ते पाई माइनस कॉस इनवर्स माइनस हो तो शू लखवा पाई माइनस कॉस इनवर्स कॉस 5/6 एम नेम हमें कॉस इनवर्स कॉस कैंसल थी जाए पाई माइनस 5/6 एट शू थी जाए 5π/6 આ તમારો જવાબ। ખબર પડી ગઈ દરેકને કઈ બી પ્રોબ્લેમ હોય તો કોન્ટેક કરવાનો કીધેલ છે ઓકે। આગળ 20મો એમસીક્યુ sin π/3 ઝૂમ કરીને જોઈએ કેવું દેખાય વિડીયોમાં sin π/3 माइनस साइन इनवर्स माइनस 1/2 साइन इनवर्स में माइनस आया तो पहला माइनस नो वहीवट करो माइनस साइन इनवर्स में 12 आई जाए एटले माइनस माइनस शू थी जाए प्लस एटले साइन इनवर्स 1/2 साइन इनवर्स 1/2 1/2 की जगह शू लखी सको sin π/6 साइन इनवर्स साइन कैंसल एटले शू वधे 5/6 अहीं 5/3 था 5/3 प्लस 5/6 एटले शू थी जाए 5/2 sin π/2 એની કિંમત શું થઈ જાય 1 આવી ગયો જવાબ। છેલ્લો એમસીક્યુ 21મો 10 ઇન્વર્સ √3 માઇનસ cot ઇન્વર્સ માઇનસ √3 જો અહીંયા પાછો અંદર માઇનસ આવ્યો તો પેલા માઇનસ નો વહીવટ કરવાનો कॉट इनवर्स में माइनस हो तो शू लखाए पाई माइनस कॉट इनवर्स √3 माइनस अंदर आपी दो टेन इनवर्स √3 जे √3 टेन में क्या आगळ थाय 10π/3 टेन इनवर्स 10 कैंसल ए बधा स्टेप लख्या नथी हवे तमे मास्टर थई गया छो तो आनु शू थई जाय 5/3 आनु शू थई जाय कॉट 5/6 मूको √3 नी जग्याए कॉट 5/6 એટલે કોટ ઇન્વર્સ કોટ કેન્સલ શું થઈ જાય 5/6 પાઈ માઇનસ 5/6 છ લસાલો એટલે 5π/6 ફરીથી છ લસાલો 2π માઇનસ 5π થાય ઉપર લસા લીધા પછી માઇનસ 3π/6 ત્રણ કેન્સલ થઈ જાય એટલે માઇનસ 5/2 તો આ તમારો આન્સર આવી ગયો માઇનસ 5/2 બહુ સરળ એમસીક્યુ છે। तो अत्यार सुधी आपणे बधा ज वीडियो में 2.2 सुधी थीअरी साथे कम्प्लीट करेल छे बधुज अने स्वाध्याय 2 लगभग रिविजन छे अमुक मैं तमने आगळ समझाई भी दीधुं छे अमुक दाखला बराबर वीडियो में अने लेक्चर में एटले थोड़ू ध्यान राखजो ओके मळीए आगळ बीजा वीडियो में बाय।